गुड आफ्टरनून स्टूडेंट्स, वेलकम टू सेंट झेवियर सी क्लास। आज आपणे तमारी जे स्टोरी छे हेल्पफुल, एटले बचाओ अहीं भेड़ियो आवी गयो छे, ए करवाना छीए। हेल्प वोल्फ। वन्स ए शेपर्ड बॉय वेंट टू द जंगल। हवे शेपर्ड बॉय एटले कोण? एवुं एक छोकरो, एवुं छोकरो के एवुं माणस जे गाय भैंस बकरीओने चरावा माटे जंगलमां लई जाय, ભેડોને કે એવું બધુંને ચરાવવા માટે, એમને ચારો ચરાવવા માટે જંગલમાં જે નાની નાની ઘાસ હોય ત્યાં એ લઈ જાય, એને આપણે અંગ્રેજીમાં શેપર્ડ બોય કહીએ। વેન્ટ ટુ અ જંગલ, એ જંગલમાં એમની ભેડોને ચરાવવા માટે લઈ ગયો। હી વોચ્ડ હિઝ ફ્લોક ઓફ શીપ ધેર, ત્યાં બેસીને એ નિગરાની કરતો હતો એમની જે ફ્લોક ઓફ શીપ છે। હવે ફ્લોક ઓફ શીપ એટલે જે ગ્રુપ હોય ભેડોનો, એને આપણે અંગ્રેજીમાં ફ્લોક કહીએ। હી વોઝ બોર્ડ ઇન ધ આફ્ટરનૂન, હવે તે અહીં શું કરતો હતો? તો એ જોતો હતો અને નિગરાની રાખતો હતો કે એમની ભેડો જે છે ત્યાં અહીંયા ત્યાં નહીં હાલી જાય, અને એમનું ધ્યાન રાખતો હતો પોતાની ભેડોના ઝુંડનો। તો એને બેસી બેસીને અને એમનું ધ્યાન રાખી રાખીને બહુ કંટાળી ગયો હતો બપોરના ટાઈમમાં। હી હેડ અ ટ્રિક ફોર ફન, તો એને એક એવું લાગ્યું કે શા માટે હું થોડીક મજા કરું તો મને પણ મજા આવે, મારી માણો જે કંટાળો છે એ પણ દૂર થઈ જાય। હેલ્પ હેલ્પ હી ક્રાઇડ, તો એ શું રાડો પાડવા લાગ્યો? બચાવો બચાવો એવી રીતે, હેલ્પ એટલે મને બચાવો। વુલ્ફ વુલ્ફ, આઈ એમ ઇન ડેન્જર, જોર જોરથી મોટા અવાજેથી એ શું કહેવા લાગ્યો કે ભેડિયો આવી ગયો છે, ભેડિયો આવી ગયો છે, મને બચાવો, આઈ એમ ઇન ડેન્જર, ડેન્જર એટલે હું ખતરામાં છું। ધ પીપલ ઇન ધ વિલેજ હર્ડ હિઝ શાઉટ, હવે એ જોર જોરથી નારો પાડતો હતો અને જંગલ જે છે એ ગામના બાજુમાં જ હતો, તો બધા લોકોએ જે વિલેજ, પીપલ એટલે તે બધા લોકો હતા ગામમાં, વિલેજ એટલે ગામ, તો જે બધા લોકો હતા ગામના એ એમના હર્ડ, હર્ડ એટલે સાંભળી લીધું કે એ આ રાડો કરે છે। ધે કેમ રનિંગ ધેર, એટલે જે બધા વિલેજર્સ હતા ને એ દોડી દોડીને ત્યાં આવ્યા। ધ શેપર્ડ બોય લાફ્ડ એન્ડ સેડ, તો એ હસ્યો અને એ શું કહે છે, તો એ જોયું ને કે એ તો બધા જે છે એ બેવકૂફ બની ગયા હતા જે ગામવાળા હતા અને અહીંયા આવી પણ ગયા મને બચાવવા માટે, તો એ હસ્યો અને શું કહે છે, ધેર આર નો વુલ્ફ, હવે વુલ્ફ જે છે એ પ્લુરલ છે કોનો, વુલ્ફનો, WOLF વુલ્ફ એટલે એક ભેડિયો, વુલ્ફ એટલે ઘણા બધા ભેડિયો, તો એ શું કહે છે કે અહીંયા તો કોઈ એક પણ ભેડિયો નથી, ઇટ વોઝ જસ્ટ વન, એ તો મેં મજાક કર્યો, એ તો મેં મસ્કરી કરી। ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક, તો જે ગામવાળા હતા એ પાછું ફરીથી વળીને જંગલને જંગલથી બહાર નીકળીને પોતે પોતાના કામમાં હાલ્યા ગયા, કામ કરવા માંડ્યા। બટ ધ શેપર્ડ બોય ક્રાઇડ વુલ્ફ વુલ્ફ થ્રી મોર ટાઈમ્સ, પણ તોય પણ એ બહુ કંટાળી ગયું હતું, તો એમણે એ યુક્તિ કાઢી કે હું બીજાને ત્રાસ આપું, તો એના લીધે એના વડે એ શું કર્યું, એ જોર જોરથી રાડો પાડવા લાગ્યો કે બચાવો બચાવો અહીંયા ભેડિયો આવી ગયો છે, એવું કેટલી વાર કર્યું એ, ત્રણ વાર એણે ગામવાળાને બોલાવ્યો કે બચાવો અહીંયા ભેડિયો આવી ગયો છે, એ મારી ભેડોને ખાઈ જશે, મારી ભેડોને ખાઈ જશે, એ કેટલી વાર કર્યો, તો એ ત્રણ વાર એવું ચીસો પાડીને જોર જોરથી ચિલ્લાવીને એ ગામવાળાને બોલાવ્યો। થ્રી મોર ટાઈમ્સ ધ વિલેજર્સ કેમ ધેર, દર વખતે જે હતા એમને સાચે લાગ્યું કે હા અહીંયા સાચે ભેડિયો આવી ગયો છે, તો દર વખતે બધા ગામના લોકો દંડા અને એવું બધું લઈને ત્યાં પહોંચી જતા હતા। થ્રી મોર ટાઈમ્સ ધ વિલેજર્સ કેમ ધેર, ત્રણ વાર જેટલી વાર એ બૂમ પાડી, જેટલી વાર એ ચીસો પાડી મદદ માટે બોલાવ્યું ગામવાળાને, તો એટલી વાર એ આવ્યા। એન્ડ થ્રી મોર ટાઈમ્સ ધ બોય લાફ્ડ, ત્રણ વારે જે છોકરો હતો એમનો મજાક ઉડાડ્યો અને એના ઉપર હસ્યો, ગામવાળા ઉપર હસ્યો। હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક્સ, ધ વિલેજર્સ ડીડ નોટ, તો એ થોટ એટલે એ શું સોચે છે છોકરો કે આ તો સૌ મસ્ત મજાક બની જાય છે, વારંવાર હું ચીસો પાડું છું, મસ્તી કરું છું કે અહીંયા ભેડિયો આવી ગયો છે, અને વારંવાર મને બચાવવા અને મારી ભેડોને બચાવવા ગામવાળા પોતાનું આખું કામ મૂકીને અહીંયા આવે છે મારી ચીસો ઉપર, પણ આ ખબર છે વિલેજર્સને ખબર પડી ગઈ કે હવે આ મસ્તી કરે છે, અને એમને આ જોક નથી લાગતું હતું, ગામવાળાને આ મજાક નથી લાગતું હતું, એમને લાગતું હતું કે સાચે અહીંયા ભેડિયો આવી ગયો છે અને સાચે એ મુસીબતમાં છે। સૂન આફ્ટર સમ વુલ્સ રિયલી કેમ, થોડાક વાર પછી સાચે ત્યાં કોણ આવી ગયા, ઘણા બધા ભેડિયો આવી ગયા, પ્લુરલ છે, બહુવચન છે વુલ્ફનો, WOLVES શું છે, બહુવચન છે એક ભેડિયાનો। ધ શેપર્ડ બોય ક્રાઇડ વુલ્ફ વુલ્ફ બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ, હવે જે શેપર્ડ બોય જે છે એ વારંવાર ચીસો પાડતો હતો કે ભેડિયો છે ભેડિયો છે, બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ, હવે જ્યારે સાચે આવી ગયો ભેડિયો અને એ ચીસો પાડતો હતો, ભૂમ પાડતો હતો કે બચાવો અહીંયા ભેડિયો આવી ગયો છે, તો ગામવાળાને શું લાગ્યું કે હમણાં પણ આ મજાક જ કરે છે, આપણી મસ્કરી જ કરે છે, તો આપણે શા માટે જઈએ, તો કોઈ એક પણ ગામવાળો તેમની મદદ કરવા ત્યાં પહોંચ્યો નહીં। ધ બોય રેન ટુ ધ વિલેજ,
तो जो छोकरो हतो ए भाग दौड़ी ने जंगल थी दौड़ी ने ए गाँव तरफ वळ्यो ही रिक्वेस्टेड द विलेजर्स रिक्वेस्ट करवो एटले विनंती करवी ए जे छे ए एमने रिक्वेस्ट करे छे विलेजर्स ने एटले गाँववाड़ा ने विनंती करे छे कि हालो मारी मदद करो नहीं तो मारी भेड़ो कोण खाई जशे ते भेड़ियो जे छे मारी भेड़ियो जे छे वुल्फ ए मारी बधी शीप ने भेड़ियो जे छे मारी शीप जे छे एमने खाई जशे द विलेजर्स सेड जे गाँववाड़ा था बधा गाँववाड़ा कहते वी आर नॉट फूल्स एटले अमे मूर्ख नथी एंड द बॉय लॉस्ट ऑल हिज शीप तो जयरे पाछो फरीथी जोवा जाय छे तो ए शू जोए छे कि मारी बधी ज भेड़ो छे ए कोण खाई गयो तो जे वुल्फ्स आव्या हता घणा बधा भेड़िया आव्या हता ए मारी बधी भेड़ो ने खाई गया तो એમાંથી આપણે શું શીખ્યું કે કારે પણ ખોટું બોલવાનું નહીં અને કોઈ સાથે એવી મસ્તી ન કરવાની કે જ્યારે આપણે સાચે મદદની જરૂરત પડે તો કોઈ આપણા માટે હાજર થાય નહીં તો અમે અહીંયા એ જ જોયું ને તો પહેલાં શું છે બહુ કંટાળી ગયો હતો તો એના વડે શું સૂઝ્યો એણે કે હું મસ્તી કરું છું એકવાર રિવિઝન કરી લઈએ તો છોકરોએ જ્યારે પોતાની ભેડને ચરાવવા ગયો હતો તો ત્યારે એમને એવું લાગ્યું હતું કે હું થોડીક મસ્તી કરું ગામવાળા સાથે અને મને બહુ કંટાળો આવે છે તો થોડીક મસ્કરી કરું તો એ વારંવાર શું બૂમ પાડતો હતો કે બચાવ અહીંયા ભેડિયો આવી ગયો છે અને મારી ભેડોને ખાઈ જશે તો વારંવાર જેટલી વારે બૂમ પાડે છે વારંવાર એની જે ચીસો છે એ ગામવાળા સાંભળે છે એને લાઠી વગેરે લઈને ત્યાં પહોંચી જાય છે પણ તે ત્યાં જઈને શું જુએ છે કે એ તો મશ્કરી કરે છે અને અહીંયા કોઈ ભેડિયો નથી તો એ ત્રણથી ચાર વખત એવી મસ્તી કરી એણે અને ચારેય વખતે ગામવાળા પહોંચી જતા હતા એમને એવું લાગતું હતું કે હમણાં સાચું બોલે છે આ વખતે સાચું બોલે છે પણ દર વખતે એ શું કરતો હતો એ મશ્કરી જ કરતો હતો પછી શું થયું એક થોડાક સમય બાદ જ્યારે એ મસ્તી કરતો હતો જ્યારે એમની ભેડો ચરતી હતી સાચે આવી ગયા ભેડિયા સાચે આવી ગયા અને એમની જે ભેડો હતી એમને ખાવા માંડ્યા તો એ દોડીને ગયો ગામવાળાને બોલાવવા માટે વિલેજર્સને બોલાવવા માટે કે હાલો મારી મદદ કરો હું ભેડીઓને ભગાવી શકતો નથી એ મારી ભેડો ખાઈ જશે તો પછી જે વિલેજર્સ છે એ શું કહે છે એટલે જે ગામવાળા છે એ શું કહે છે કે અમે લોકો ને મૂર્ખ નથી અમે લોકોને ખબર પડી ગઈ છે કે તું દર વખતે મસ્કરી કરે છે અને અમે લોકોને મૂર્ખ બનાવે છે અને અમારા ઉપર હસે છે કારણ કે તું કંટાળી ગયો છે અહીંયા બેસીને તો હવે આપણે હવે નહીં આવીશું અમે તમારી મદદ કરવા માટે તું જાણ તો તમે જાણો અને તમારી ભેડો જાણે હવે નહીં અમે બોલાવતા તો પછી જ્યારે એ જુએ છે તો હવે શું થઈ ગયું તો એણે બધી જે ભેડો હતી એ જે ભેડિયો આવ્યો હતો વુલ્ફ્સ આવ્યા હતા એક ભેડિયું ન હતો ઘણા બધા ભેડિયા આવ્યા હતા એ એમનો જે ઝુંડ હતો શીપનો ફ્લોક ઓફ શીપને ખાઈ ગયા તો હવે આ જે સ્ટોરી છે તમે તમારી નોટબુકમાં લખવાની છે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું ત્યાં સુધી તમે ભણતા રહેજો.